મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણા શૈક્ષણિક કાર્યને આગળ વધારતા વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એવા જ શબ્દો થોડા વધુ લઈએ કે જે શબ્દોનું સીધી રીતે વાંચો કે ઉલટી રીતે વાંચો પણ એનો મિનિંગ એક જ થતો હોય અને એ શબ્દ એક સરખો સીધી રીતે અને ઉલટી રીતે બંને રીતે એક સરખી રીતે જ વંચાતો હોય એવા શબ્દો જોઈએ. જુઓ તમે અહીં મેડમ લખ્યું છે, ચાલો આને ઉલટાવીને જોઈએ એ સરખી રીતે વંચાય છે. ચાલો પાછળથી એમ, પછી એ, પછી ડી, પછી એ અને પછી એમ. ઓકે, ચાલો જુઓ આના જેવો જ થયો. થયો હા કે ના? હા થયો. ચાલ એવી જ રીતે બીજા શબ્દ જોઈએ. ચાલ ટોપ અને સ્પોટ, ચાલ હવે એને પણ ઉલટાવીને જોઈએ તો અહીંયાથી શરૂઆત થશે ટી ઓ પી એસ, પછી પી ઓ ટી. જો બની ગયો ટોપ અને સ્પોટ, બની ગયું ને આ રીતે ટીચર વાક્યને જોઈએ. ચાલ આઈ ડીડ ડીડ, આઈ ડીડ ડીડ. ચાલ આને પણ આપણે ઉલટાવીને જોઈએ, આઈ ડી આઈ ડી, ડી આઈ ડી અને પછી શું છે ડી આઈ ડી, પાછું રિપીટ થાય છે ડી આઈ ડી અને આઈ. ચાલો અને જોઈએ આઈ આઈ ડીડ ડીડ, ડી આઈ ડી, ડી આઈ ડી આઈ એટલે શું વંચાશે ડી ડી, ડી આઈ ડી આઈ, આઈ ડીડ ડી આઈ ડી આઈ વંચાય છે ને. ચાલો હવે નેક્સ્ટ, ચાલો પાછળથી જોઈએ તો એન, પછી ઈ વી, ઈ વી અને ઈ. ચાલો ઓકે, હવે આગળ આર ઓ ડી ડી ઓ, આગળ આર ઈ વી ઈ, વી ઈ અને છેલ્લે છે એન. ચાલો આને પણ ગોઠવીએ નેવર પહેલાં, ચલો નેવર. ઓકે અહીંયા સુધીનું થયું. બીજું ઓડી, ઓકે ઓર, ઓર ઇવન, ઇવન આવી ગયું આના જેવો જ શબ્દ ઇવન. ઓકે આ રીતે આખું વાક્ય ક્રમમાં ગોઠવાઈ ગયું, જેવું સીધી રીતે વંચાઈ રહ્યું છે એવું ઉલટાવીને જો વાંચીએ તો પણ એવું જ વંચાય છે. ચાલો નેક્સ્ટ, ડબલ્યુથી સ્ટાર્ટ થશે, પાછળ ડબલ્યુ છે, એ અને એસ, આ વર્ષ બની ગયું પહેલું જ, પછી આઈ અને ટી એટલે આઈ ટી બન્યું, હવે એ, ઓકે અને સી, એ ટી, હવે આઈ એસ એ ડબલ્યુ. તમે જોઈ શકતા હશો વોઝ ઇટ અ કેટ આઈ શો, જોઈ શકતા હશો છે ને આ ઉપરના વાક્ય જેવું જ આ વાક્ય બન્યું. એવું નવું એક વાક્ય લઈએ, ચાલો જોઈએ ઈવાનું છે ત્યારે ચાલુ કરી, ઈ વી, ઈ વી, ઈ વી એ, આ એ છે, શું છે એ છે. ચાલો ઈ વી એ સી એ એન, જોજો સી એ એન હવે અહીં આવ્યા છે, આઈ એસ ડબલ ઈ, એસ ડબલ ઈ, પછી પી ડબલ ઈ એસ અને આઈ, પછી એન એ સી, એન એ સી અને છેલ્લે છે એ વી ઈ. ચલો વાંચવાનો પ્રયત્ન કરો, ઈવા ઈવા, કેન કેન, આઈ સી સી. ઓકે એવી રીતના જ આટલે સુધી લઈશું અને પછી અહીંયાથી સીથી અહીંયા સીને લઈ લઈએ છીએ, અહીંયા ભૂસી લઈએ છીએ ક્યાં. ઓકે જોઈ શકતા હશો સીધી રીતે વાંચો કે ઉલટાવીને વાંચો, વાક્યરચના એક જ થઈ રહી છે અને શબ્દો એક સરખા જ આવી રહ્યા છે. તો આ રીતે આપણે શબ્દોને એક સરખી રીતે ગોઠવી શકીએ છીએ. એવા ઘણા બધા શબ્દો છે જેમાં વિશેષતા રહેલી છે કે જે શબ્દ પાછળથી વાંચતા કે આગળથી વાંચતા, જમણી બાજુથી વાંચતા કે ડાબી બાજુથી વાંચતા, સરખી રીતે વંચાય છે અને એક સરખો મિનિંગ પણ કાઢે છે. અને એને આગળથી વાંચો કે પાછળથી વાંચો બંનેના મૂળાક્ષરો એક સરખા જેવા જ આવે છે. વિદ્યાર્થી મિત્રો, ચાલ હવે આજે આપણે પાના નંબર 107 ઉપરના કેલેન્ડરનો જાદુ જોઈશું. તમે અહીં એક ચિત્ર જોઈ શકતા હશો,
के कैलेंडरनું ચિત્ર આપ્યું છે અને તેમાં એક વચ્ચે ચોરસ ખાનાની અંદર અમુક સંખ્યાઓ લીધી છે ત્રણ આડી અને ત્રણ ઊભી એમ કરીને ત્રણ ગુણ્યા ત્રણ ત્રણ બાય ત્રણનું ચોરસમાં અંકોને લીધા છે એટલે કે નવ તારીખોના માપનું એ ચોરસ ખાનું બનાવીને એમાં કેટલાક જાદુ જોવાના છે ચાલો આમાં આપણે જાદુ જોવા માટે સૌથી પહેલાં શું કરીશું તો આ જે ચોરસ પસંદ કર્યો છે એમાંથી સૌથી નાની સંખ્યા લઈશું તો સૌથી નાની સંખ્યા કઈ છે ચાલો કહો જોઈએ તો ત્રણ એ સૌથી નાની સંખ્યા છે ચાલો હવે શું કરવાનું છે તો હવે આ સૌથી નાની સંખ્યા ત્રણ આપણે જે લીધી છે તેમાં આઠ ઉમેરવાના છે શું કરીશું આઠ ઉમેરીશું એટલે આપણે સંખ્યા નવી મળશે આઠની અંદર ત્રણ ઉમેરો નવ દસ ને અગિયાર ચાલ આઠ ઉમેરતા આપણે કઈ સંખ્યા મળી અગિયાર હવે આ અગિયારને શું કરવાનું છે નવ વડે ગુણવાના છે એટલે ગુણ્યા નવ અગિયારને નવ વડે ગુણતા શું થશે નવ એકુ નવ નવ એકુ નવ હવે કઈ સંખ્યા મળી આપણે તો નવ્વાણું મળી શું મળ્યા નવ્વાણું ચાલ હવે સૌથી નાની સંખ્યાની અંદર આઠ ઉમેરતા અગિયાર મળે છે અને તે મળતા જવાબને નવ વડે ગુણતા નવ્વાણું મળ્યા ચાલ હવે આપણે આ ખાનામાં આવેલી સંખ્યા લો હવે આ ખાનાની મધ્યમાં આવેલી જે સંખ્યા છે ને તેને લેવાની છે કોને લેવાની છે મધ્યમાં આવેલી સંખ્યા બરાબર વચ્ચે આવેલી સંખ્યાને લો ચાલો આપણે લીધી એ સંખ્યા કઈ છે તો એ સંખ્યા અગિયાર છે ચાલો એ અગિયારને લીધા હવે શું કરવાનું છે તો હવે આ ખાનામાં આવેલી મધ્યમાની સંખ્યાને નવ વડે ગુણો આ સંખ્યાને કોના વડે ગુણવાના છે નવ વડે અને એનો જવાબ મેળવો તો ચાલો જવાબ મેળવીએ અગિયાર નવા નવ્વાણું શું તે તમારા જવાબ સાથે મેચ થાય છે હા તે આપણા જવાબ સાથે મેચ થાય છે તમે કોઈ પણ કેલેન્ડરનું આ રીતે ત્રણ બાય ત્રણનું ખાનું લઈને સિલેક્ટ કરવાનું અને એ ખાનાનું નાનામાં નાના અંકની અંદર આઠ ઉમેરતા અને તેને નવ વડે ગુણતા આ રીતે સરસ રીતે તમે જાદુથી જવાબ મેળવી શકશો પછી કઈ રીતે એનો તાળો મેળવવાનો તો મધ્યમાં રહેલી સંખ્યા અને નવ વડે ગુણતા એનો તાળો મેળવી શકાય જેમ આપણે આ રીતે કર્યું છે ચાલો હવે આપણે પાના નંબર 108 એટલે કે 160 નંબરના પેજ ઉપરના જ કેલેન્ડરનો જાદુ વિશે જોઈ ગયા હતા હવે આપણે હજુ વધુ એક થોડા નાનું બોક્સ લઈએ ત્રણ બાય ત્રણનું અને એક વધુ ઉદાહરણ જોઈએ તો જુઓ અહીં સાત આઠ નવ પછી આગળ તારીખ આપી હશે એટલે કે દસ અગિયાર બાર અને તેર એ રીતે સાત દિવસથી જેમ કે આવ્યો રવિવાર છે એમ સમજીએ છીએ પછી સોમવાર છે મંગળવાર છે એવી રીતના બુધ ગુરુ શુક્ર અને શનિ આવી રીતના રહેશે એટલે કે દસ અહીં હશે અગિયાર બાર અને તેર તારીખ અહીં હશે એટલે પાછી અહીં ચૌદ આવી એટલે આપણે આ ત્રણ બાય ત્રણનું બોક્સ પસંદ કર્યું છે એટલે કે આ ત્રણ અંકો આ રીતે અને ઊભા ત્રણ અંકોને આ રીતે ચોરસ બોક્સમાં આકૃતિ દોરીને કમ્પ્લીટ રાખ્યા છે હવે આપણે આ ત્રણ જે અંકોથી બોક્સ બનાવ્યું છે ત્રણ બાય ત્રણનું એ બોક્સમાંથી આપણે સૌથી નાનો એટલે કે સૌથી નાની સંખ્યા લઈશું ચાલો તો સૌથી નાની સંખ્યા કઈ ચાલો જુઓ તો સૌથી નાની સંખ્યા કઈ કહેવાશે તો સૌથી નાની સંખ્યા તમે કઈ લેશો આમાંથી સાત ચાલો હવે આપણા નિયમ પ્રમાણે શું કરવાનું હવે આ સંખ્યામાં શું ઉમેરવાનું આઠ ઉમેરતા કેટલા ઉમેરતા આઠ ઉમેરતા તો ચાલો સંખ્યામાં આઠ ઉમેરી આઠ ઉમેરતા ચાલ એમાં આઠ ઉમેરીએ એટલે સરવાળો થશે સાતને આઠ પંદર બરાબર ને હવે આ જે સંખ્યા મળે તેને શું કરવાનું નવ વડે ગુણતા કોના વડે ગુણતા નવ વડે ગુણતા ચાલ તો નવ વડે ગુણીએ તો ગુણ્યા નવ ચાલ હવે નવ વડે ગુણી નવ પંચા પિસ્તાલીસ વડી પડી ચાર નવ એકુ નવ નવની અંદર ઉમેરો ચાર વડી દસ અગિયાર બાર તેર એટલે એકસો ને પાંત્રીસ જવાબ આવ્યો હવે આ જ જાદુ આપણે બીજી રીતે જોવાના છે કેવી રીતે તો કેલેન્ડરમાં જે આપણે પસંદ કર્યું છે ચોરસ બોક્સ એ ચોરસ બોક્સની મધ્યમાં રહેલો અંક કયો છે પંદર તો એ પંદરને નવ વડે ગુણો
तो पंदर नव्वा 135, पंदर नव्वा 135 એટલે આ બંને જવાબ મેચ થયા. એનો અર્થ એવો કે તમે કેલેન્ડરમાં જે અંકો આપેલા છે એમાંથી કોઈ પણ 3x3નો તમે જો સરવાળો કે આ રીતે ગુણાકાર કરશો તો એનો જવાબ 135 જ મળશે.